ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ફર્સ્ટ ઓફ ઓલ તો વિદ્યાર્થી મિત્રોને તમારું નામ જણાવો. નામ છે મે છાયાબેન માધુબેન. અને તમે એક્ઝામ પાસ કરી છે અત્યારે હાલમાં? કયા વિષય સાથે એક્ઝામ પાસ કરી મેમ? ગુજરાતી વિષય સાથે. ગુજરાતી સાથે. અને કેટલા માર્ક્સ થાય છે મેમ? 148 માર્ક્સ થાય છે. તો મેમ કેટલા ટાઈમ થી તમે પ્રિપરેશન કરતા હતા? આમ તો હું ટેટ ની બેન્ચમાં 1 વર્ષ થી જોઈન થયેલી. ઓકે. અને આ ટાટ ની એક્ઝામ તે ખૂબ ઝડપથી આવેલી એટલે 1 મહિનો મેં એના માટે તૈયારી કરી અને પ્રિલિમ અને મેઈન્સ બંનેમાં ક્લિયર કરી. હા સર. અને કેવી રહી મેમ તમારી જર્ની તૈયારી કરતી વખતે? ખૂબ જ સરસ. ખૂબ જ સરસ. ને જ્ઞાન લાઈવ ના રેકોર્ડેડ લેક્ચર્સ જોતા હતા કે લાઈવ લેક્ચર્સ પછી જોતા હતા? જ્યારે લાઈવ માં જોઈન થવાનો ટાઈમ મળતો ત્યારે લાઈવ જોતી ને વધુ ભાગ તો હું રેકોર્ડેડ વિડિયો જોતી. ઓકે. તમે હવે ઇન ફ્યુચર શિક્ષક બનવાના છો, તો જ્ઞાન એકેડેમી ના એવા કોઈ ટીચર કે જેની રીત તમને ખૂબ જ ગમી હોય અને એવું થતું હોય કે હા હું પણ મારા સ્ટુડન્ટ્સ ને આવી રીતે શીખવાડીશ કે આવી રીતે ભણાવીશ કે એમના જીવનમાં આગળ વધે, તો તમે એ શેર કરશો પ્લીઝ? આજ તો મારા માટે જીગર સર છે કે જે ગુજરાતી વ્યાકરણ ખૂબ જ સરસ ભણાવે છે, જે અત્યાર સુધીમાં આવું વ્યાકરણ પહેલી વાર હું શીખી એમની પાસે. અને એક છે મહેશ સર સાથે, જેમની મેથડ ખૂબ જ સરસ છે કે હું પણ ભવિષ્યમાં એમના જેવી એક શિક્ષક બનું. અને ઘરમાં કેવું છે? હવે એક્ઝામ પાસ કરી છે તો ઘરની અંદર કોણ કોણ છે, કેવી રીતે બધા ખુશ છે અત્યારે? ઘરની અંદર મેં જયારે ન્યૂઝ આપ્યા એ લોકોને ત્યારે એ લોકો બહુ જ ખુશ હતા. અને મારી ઘરની અંદર મારો ભાઈ છે, ભાભી છે, નાની ભત્રીજી છે, મમ્મી પપ્પા છે. હા. ઓકે. અને હવે આગળ વિચાર, આ એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે, આ એક્ઝામ તો પાસ થઈ ગયા છો, બટ હવે આગળ શું વિચાર છે, હવે આગળનો ગોલ શું છે? આગળનો ગોલ છે હાયર સેકન્ડરી પાસ કરવાનો. અને એક્ઝામ આવશે હાયર સેકન્ડરી ની. હા. ઇન ફ્યુચર આપણે જે નેટની એક્ઝામ આવે છે પ્રોફેસર માટે તે પણ ક્લિયર કરવાનું ગોલ છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. હવે જે એક્ઝામ છે એની તૈયારી કેવી રીતે કરો છો? ઓનલાઈન કરો છો કે જ્ઞાન સાથે કરો છો? હા, જ્ઞાન લાઈવ ના વિડીયો સાથે કરું છું. ખાસ કરીને ગોસ્વામીના વિડીયો જોઉં છું અત્યારે. હવે જે એસ્પિરન્ટ્સ છે કે જે તૈયારી કરી રહ્યા છે કે જેમણે આ એક્ઝામમાં ક્લિયર નથી થયા, ક્વોલિફાઈ નથી થયા, બટ હવે એમને ટાટ એચએસ પણ આપવાની છે, તો એમને તમે શું મેસેજ મોકલવા માંગશો? એમના માટે હું એ જ મેસેજ આપીશ કે તમે અત્યારે હતાશ કે નિરાશ ન બનો, જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, એ જ વિચારીને આપણે આગળ ખૂબ જ સખત મહેનત પરિશ્રમ કરીને આપણે પરીક્ષાનું જે ધ્યેય છે પાસ કરવા માટે તેને વળગી રહેવાનું છે. હા. ઓકે. બરાબર. થેન્ક યુ સો મચ તમને તમારો ટાઈમ આપવા માટે. અને ટેટ હાયર સેકન્ડરીમાં પણ તમે એક્ઝામ તમારી ક્લિયર થાય, તમે પાસ થાઓ અને ફરીથી અમે તમારા ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરીએ એવી આશા રાખું છું. અને ખૂબ ખૂબ અભિનંદન, તમારી એક્ઝામ તમે ક્લિયર કરી છે એની માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. જ્ઞાન લાઈવ ટીમને પણ મારા વતી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.